અરવલ્લી જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલને કારણે ક્યાંક વરસાદ આફતરૂપ સાબિત થતો હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જન્માષ્ટમીના દિવસે વહેલી સવારથી જ વિવિધ વિસ્તારોમાં વરસાદ છે. હાલ આપણે છીએ જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણ ગામે, કે જ્યાં ભારે વરસાદને કારણે જે તળાવ જે છે તળાવ ઓવરફ્લો થયું અને તળાવ ઓવરફ્લો થવાને કારણે ગામમાં પાણી ફરી વળ્યું છે. નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં કેટલાક મકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે લોકોને આવાજાહીની તકલીફ પડી રહી હતી. સાથે જ જે મોડાસા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આપણે કેટલાક સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરીશું. પાણી ક્યાંથી પાણી આવે છે? આ તળાવમાંથી પાણી આવે છે. કેટલા દિવસથી તકલીફ? હા, બે ત્રણ દિવસથી આવે છે. અને ક્યાં પાણી ક્યાં ભરાઈ ગયા? હા, ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. બીજું કોઈ વિકલ્પ નથી રસ્તો પાણી જવાનો? પાણી તો ગામમાંથી જ ફરી જાય છે અને પછી આમ જતરાય છે. શું તકલીફ પડે છે પાણીના કારણે? પાણીના કારણે બહુ ઘરમાં પાણી ભરાઈ જાય છે અને મતલબ આ જે છે બધું તળાવનું પાણી જે છે વાયની અંદર જાય છે, બધી જગ્યાએ પાણી બહુ ભરાઈ જાય છે. તો સ્થાનિક લોકોનું કહેવું છે કે પાણી ભરાઈ જવાને કારણે આસપાસના વિસ્તારોનું જે વરસાદી પાણી છે, વરસાદી પાણી આવવાને કારણે લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શું ક્યાંના છો તમે? કોયડમ. આપ દર વખતે આ સમસ્યા સર્જે છે? અહીંયા પાણીનો બહુ જ પ્રવાહ અત્યારે ચાલુ છે, ગાડી કાઢવામાં બી મુશ્કેલી પડે છે. ઘરોમાં તો આજુબાજુ જોયું છે બધાને પાણી અંદર પેલા ઘરમાં ઘૂસી ગયા છે, બિચારા કાઢે છે. આપણને ખ્યાલ નથી હવે કઈનું છે તો, પણ તળાવમાંથી બહુ પાણીનો પ્રવાહ ચાલુ છે અત્યારે. તો ઉપરવાસમાં જે તળાવમાં પાણી આવતું હોય છે જેને કારણે આ પાણી ગામમાં ફરી વળ્યા છે. અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી.